नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। आगामी पांच दिवस समग्र गुजरात में वरसाद थशे। दक्षिण गुजरात में भारे थी अति भारे वरसाद की आगाही छे। सौराष्ट्र में पण भारे वरसाद की आगाही छे। वलसाड, नवसारी, दमण, दादरा नगर हवेली में भारे वरसाद की आगाही छे। उत्तर गुजरात में पण भारे वरसाद की आगाही छे। सौराष्ट्र कच्छ में पण भारे वरसाद की आगाही करवामां आवी छे। माछीमारों ने दरियो न खेड़वानी सूचना आपवामां आवी छे। अमदावाद जिल्ला में भारे वरसाद पड़ी शके छे। अमदावाद शहर में मध्यम वरसादनी आगाही छे। अगले पांच दिन में पूरे गुजरात स्टेट में अच्छी खासी बारिश मिलेगी। सौराष्ट्र, कच्छ, नॉर्थ गुजरात, साउथ गुजरात, सारे रीजन को बारिश मिलेगी, लेकिन मोस्टली सबसे ज़्यादा रेन मिलेगी साउथ गुजरात को एंड कोस्टल सौराष्ट्र, जैसे भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव। हैवी टू वेरी हैवी रेन दूसरे जगह में साउथ गुजरात में रहेगा। इवन कहीं कहीं एक आध जगह में हैवी रेन नॉर्थ गुजरात में भी रह सकता है। सौराष्ट्र कच्छ में भी हैवी टू वेरी हैवी रेनफॉल रहेगा कहीं कहीं जगहों में। अहमदाबाद में भी बारिश मिलेगा, इवन हैवी रेनफॉल अहमदाबाद डिस्ट्रिक्ट को आइसोलेटेड हैवी रेन भी मिल सकता है, लेकिन सिटी के लिए लाइट टू मॉडरेट रेन मिल सकता है। वलसाड जिला में आज पण वरसादी माहौल जोवा मळ्यो। जिल्लाना तमाम तालुकाओं में वरसाद, उमरगाम, पारडी, वापी अने वलसाड में एक इंच वरसाद थयो। सतत बे दिवसथी जिल्लामां मेघमहेर यथावत छे। खेडूतोमां खुशीनो माहौल छे। वलसाड जिल्लाना तमाम तालुकामां वरसाद छे, एटले के जिल्लामां सार्वत्रिक वरसाद थई रह्यो छे। उमरगाममां सौथी वधारे वरसाद छे अने त्यारबाद पारडी, वापी अने वलसाडमां पण एक इंचथी वधु वरसाद पड्यो। सतत बे दिवसथी जिल्लामां मेघमहेर यथावत छे। खेडूतोमां खुशीनो माहौल जोवा मळ्यो। વલસાડમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે ભારે વરસાદ વલસાડમાં પડી શકે છે। વલસાડમાં ગઈકાલથી અત્યાર સુધીમાં ઉમરગામ સૌથી વધારે અહીંયા વરસાદ પડ્યો છે। પારડી, વાપી અને વલસાડમાં પણ ગઈકાલથી અત્યાર સુધીમાં 6 ઇંચથી વધારે વરસાદ, જોકે આજના સવારના આંકડા પર નજર કરીએ તો પારડી, વાપી, વલસાડમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, પરંતુ ગઈકાલે 3 ઇંચથી પણ વધારે વરસાદ વાપી અને પારડીમાં નોંધાયો હતો, જ્યારે ઉમરગામમાં સૌથી વધારે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે। આ વરસાદને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાત ડાંગર પાકને જીવનદાન મળ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગરનો પાક ખેડૂતો લેતા હોય છે। સુરત, અડાજણ, પાડેસરા, ઉધના અને અઠવા, ડુમસ, વરાછા સહિતના જે વિસ્તારો છે તેમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ છે। વાતાવરણ પણ ખૂબ જ ખુશનુમા જોવા મળી રહ્યું છે। તો સુરતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। બાદ ગુજરાતમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી, ત્યારે ગઈકાલે પણ વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી સુરતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે, કે ધીરે ધીરે શરૂ થયેલા વરસાદે જે રીતે ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઈને સૌથી વધુ ધરતીપુત્રો ઘેલમાં છે। કારણ કે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના પાક માટે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવતી હતી, ત્યારે તેવામાં જે રીતે વરસાદે પોતાની ધીરી ગતિથી શરૂ થયેલો વરસાદની ગતિ વધારી છે, જેને લઈને ખેડૂતોના ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે। બીજી બાજુ ગરમીથી ત્રાહી માં પોકારી ચૂકેલા લોકોને ગરમીમાં રાહત મળી છે, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। આગામી 5 દિવસ માટે જે રીતે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય, વલસાડ હોય, આહવા હોય, ડાંગ હોય, તમામ વિસ્તારોમાં જે રીતે વરસાદે પોતાની ધમાકેદાર બેન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે, ત્યારે સુરત સહિત સુરત ગ્રામ્યમાં શરૂ થયેલા વરસાદ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવે તેવા એધાનો દેખાઈ રહ્યા છે, તેને લઈને તંત્ર એલર્ટ છે। જ્યારે ખાસ કરીને વરસાદી માહોલ જે રીતે બન્યો છે તેને લઈને સુરત જાને હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા પણ સુરતમાં જોવા મળી રહ્યા છે। રીતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે। રિવરફ્રન્ટ પર ઝરમર વરસાદ પડી રહ્યો છે, જોકે અમદાવાદ શહેરમાં સવારથી જ ઝરમર વરસાદ ચાલી રહ્યો છે, ત્યારે રિવરફ્રન્ટ પર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખૂબ જ ખુશનુમા જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં જોકે વરસાદની ઘણા સમયથી જરૂરિયાત હતી અને લોકો વરસાદની રાહ જોતા હતા। માહોલ જામ્યો છે અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે। રિવરફ્રન્ટ જે વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ થતાની સાથે
વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદ વાસીઓ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે। અત્યારે વરસાદી માહોલ સાથે અદ્ભુત નજારો છે તે રિવરફ્રન્ટનો જોવા મળી રહ્યો છે અને સારા વરસાદ હજુ જ થાય તેની અમદાવાદ વાસીઓ છે તે રાહ જોઈ રહ્યા છે। સાથે સાથે જ આ જે માહોલ છે તે 2-3 દિવસ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। અત્યારે વહેલી સવારથી ધીમી ધારે છે વરસાદ અનેક અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને અત્યારે પણ રિવરફ્રન્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। तो राज्यना 106 तालुका में वरसाद पड़ो है। गीर सोमनाथ की जो बात करिए तो गीर सोमनाथ जिल्लाना मोटा भागना तालुका में वरसाद है। तालाला में सौथी वधु 5 इंच वरसाद पड़ो है, जयरे माड़िया में 5.5 इंच, ऊना अने मांगरोड़ में 4 इंच वरसाद पड़ो। जयरे राज्य में सीजनों सरेराश वरसाद 45.85% थयो छे। राज्य 106 तालुका में वरसाद पड़ो है। गीर सोमनाथ की जो पर्टिक्युलर बात करिए तो तालाला में 5 इंच जो सौथी वधारे वरसाद जिल्ला માળિયામાં 5.5 ઇંચ વરસાદ છે, ત્યારે ઉના અને માંગરોળમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। તો આવો હવે જોઈએ કયા વિસ્તારમાં વરસાદ પડવાનું અનુમાન છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગઈકાલથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારો લગભગ 100થી પણ વધારે તાલુકાઓમાં વરસાદ થઈ ચૂક્યો છે। હું આપણે મેપના માધ્યમથી બતાવીશ કે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ગુજરાતના મેપના આપ જોઈ શકો છો કે દ્વારકાથી લઈને અલંગ સુધીનો આ જે દરિયાઈ પટ્ટો છે એમાં તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને એમાં પણ ભારે વરસાદ થઈ શકે એવા વિસ્તાર છે પોરબંદર, વેરાવળ, ઉના, જૂનાગઢ, અલંગ। આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સુરત, ભરૂચ, વલસાડ અને નવસારી આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ડાંગ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યના લગભગ 125 તાલુકાઓમાં વરસાદ થયો છે અને એમાં ઉમરગામ, વલસાડનું ઉમરગામ છે ત્યાં આભ ફાટ્યું છે, ત્યારે ખેડૂતો પણ આ વરસાદથી રાજીના રેડ થયા છે। કારણ કે ખેડૂતોનો પાક વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા અને આ પાક મુરઝાઈ જાય એવી પરિસ્થિતિ હતી, પરંતુ હવે આ વરસાદથી ખેડૂતો પણ હરખાયા છે। વાત હવે પોરબંદરની। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ, વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ ગઈ છે। લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે। તો પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે। લાંબા સમય બાદ વરસાદ પડવાથી ખેતરોમાં ઉભા પાકને ફાયદો થશે। ગીર સોમનાથના વેરાવળ તાલાડામાં વરસાદ પડી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી કપિલા નદીમાં પૂર આવ્યું છે। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યા છે। ગીરની નદીઓ વહેતી થવાના કારણે ખેડૂતો અને લોકોમાં પણ ખૂબ જ આનંદ છવાઈ ગયો છે। તો ગીર સોમનાથના વેરાવળ તાલાડામાં દમદાર વરસાદ પડી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ ધમધોકાર વરસાદ થઈ રહ્યો છે અને તેમાં જે કપિલા નદી છે જે ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થાય છે તે નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે આ નદીના જળસ્તર, જે પાણી છે, એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। ગીર જંગલ ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને આ નદીમાં પાણી આવી રહ્યા છે, જેના કારણે નદી ઉફાન પર છે। ગીરની નદીઓ વહેતી થતા ખેડૂતો અને લોકોમાં આનંદનો માહોલ છે। તો ગીરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ ધમધોકાર વરસાદને પગલે હિરણ નદીમાં નવા નીર આવી રહ્યા છે। સીઝનમાં પહેલી વખત હિરણ નદીમાં વહેતા થયા છે નીર। નદીમાં પૂર આવતા હિરણ 2 ડેમમાં પાણીની આવક થશે। વેરાવળ અને તાલાળાની જીવાદોરી સમાન છે હિરણ 2 ડેમ। હિરણ 2 ડેમ હાલ તળિયા ઝાટક હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી અમારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં ગઈકાલથી જ વરસાદની હેલી જોવા મળી રહી છે, ત્યારે ડેમ અને નદીની સ્થિતિ હાલમાં શું છે અને કયા તાલુકામાં સૌથી વધારે વરસાદ છે?
બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જો વરસાદની અને નદીની જો વાત કરીએ તો ચાલુ સિઝનમાં ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત જ એટલે કે આજના દિવસે નદીઓ અને વોકળાઓ છે તે વહેતા થયા છે. ખાસ કરીને જ્યારે ગીર જંગલમાં ઉપરવાસમાં વધુ પડતો વરસાદ હોય છે ત્યારે ગીરની નદીઓ છે તે સજીવન થતી હોય છે, ત્યારે આજરોજ કહી શકાય કે તાલાળા, ગીરગઢડા, ઉના અને જે ગીર જંગલ વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને તેમને કારણે ગીરની નદીઓ છે તેમાં નવા નીર આવ્યા છે. અને સાથે સાથે જે ડેમોની વાત કરીએ તો હિરણ બે ડેમ છે તે તળિયા જાટક છે, એટલે કે સુત્રાપાડા, વેરાવળ અને તાલાળા લોકો માટે જીવાદોરી સમાન ગણાય છે. અને આ ડેમ જયારે તળિયા જાટક થયો છે ત્યારે આજરોજ હિરણ નદી છે તેમાં પૂર આવ્યું છે અને તે જે પૂર આવ્યું છે તેમનું સંપૂર્ણ પાણી છે તે હિરણ બે ડેમમાં જશે અને તેમને કારણે હિરણ બે ડેમમાં પણ પાણી છે તે વધશે અને લોકો જે પાણીની સમસ્યા હતી તે આવનારા દિવસોમાં થોડી ઘણી હલ થાય તેવું લાગી રહ્યું છે. તો સાથે સાથે ઓવરઓલ વરસાદની જો વાત કરીએ તો તાલાળા પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો ઉનામાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે. ઉનાની ખાસ પંકજ વાત એ છે કે ઉના પંથકમાં ચાલુ સિઝનમાં માત્ર 8 ઇંચ જેટલો જ વરસાદ થયો છે અને ત્યારે આજરોજ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે ઉનાના લોકોમાં પણ જીવ આવ્યો છે. દિનેશ, તાલાલાના આંબળાસ ગામે પણ જે એક નદીનો જળસ્તરનો પ્રવાહ એ ગામમાંથી વહી રહ્યો છે, તો આવા કેટલા ગામો છે કે જ્યાં નદીનો ધસમસતો પ્રવાહ એ ગામમાંથી પસાર થઈ રહ્યો હોય અને ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલા હોય એવા કેટલા ગામો? બિલકુલ પંકજ, ગામડાઓની જો વાત કરીએ તો તાલાળા અને વેરાવળના ઘણા ખરા એવા ગામો છે કે જ્યાં ગામની અંદર નદીઓ જેવા દ્રશ્યો સર્જાતા હોય છે. ખાસ કરીને આંબળાસ છે, ભેરાળા છે, આવા અનેક ગામો છે કે જ્યાં નદીઓ જેવા દ્રશ્ય સર્જાતા હોય છે, પરંતુ આ કોઈ નદીના પાણી હોતા નથી, પણ જે ઉપરવાસમાં વધુ પડતો વરસાદ હોય છે અને તેમને કારણે સીમાડાનું પાણી છે તે ગામમાં આવતું હોય છે અને જે ગામના રસ્તાઓ છે તે નદીઓમાં ફેરવાતા હોય છે. પંકજ જી, દિનેશ આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ગીર વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ બે નદીમાં નવા નીર આવ્યા છે. મોડી રાતે ગીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. હિરણ નદીમાં પણ જળસ્તર વધ્યું છે અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોમાં ખૂબ જ આનંદ છે. તાલાળા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વેરાવળના ઇનાજ ગામમાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. સર્વત્ર લોકોમાં આનંદનો માહોલ છે. વેરાવળ તાલુકાનું ભેરાણા ગામ ગુઠણસમા પાણી ત્યાં ભરાયા છે અને ગામ લોકોમાં અત્યારે ચાલવા માટે થઈને થોડી હાલાકી વેઠવી પડી રહી છે. વાત હવે જૂનાગઢની. જૂનાગઢના માળિયા હાટીનામાં અનરાધાર વરસાદ થયો છે. વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અત્યાર સુધીમાં 3 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. આજે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ વરસાદ માંગરોળ અને માળિયા હાટીનામાં નોંધાયો છે, જે લગભગ 3 ઇંચની આસપાસ પડ્યો છે. જ્યારે બાકીના જે તાલુકાઓ છે જૂનાગઢના તેમાં પણ 1-1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ હવે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના જળસ્તર, જેના પાણી જે છે એ આપ જોઈ શકો છો. આ મેઘલ નદીના પાણી છે જે આસપાસના વિસ્તારોમાં હવે આવી રહ્યા છે, કારણ કે અહીંયા ઘોડાપૂરની સ્થિતિ છે. અનરાધાર વરસાદ માળિયા હાટીનામાં પડ્યો છે, તેના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જૂનાગઢથી જોડાયા છે. અતુલ, જૂનાગઢના માળિયા હાટીનામાં અનરાધાર વરસાદ છે, હાલ મેઘલ નદીની સ્થિતિ શું છે? કેટલા ગામોમાં આ મેઘલ નદીના પાણી જઈ શકે છે? પંકજ, આપને ચોખ્ખો જણાવ્યું કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલ સાંજથી જે સાર્વત્રિક વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ માંગરોળ અને માળિયા આટીનામાં થયો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માળિયા આટીના છે, મેઘલ નદી છે, ત્યાંના દ્રશ્યો છે. માળિયા આટીનાની જે મેઘલ નદી છે એમાં ઘોડાપૂર છે અને આ નદી છે તે ગામ વચ્ચેથી પસાર થઈ રહી છે. તેને લઈને આસપાસના જે ગામડાના લોકો છે તે પણ સચેત થઈ ગયા છે. હાલ વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. બીજી તરફ જોવા જઈએ તો માંગરોળની અંદર પણ અનરાધાર વરસાદ થયો છે અને જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ માંગરોળમાં 8 ઇંચ અને માળિયા જિલ્લામાં 7 ઇંચ નોંધાયો છે. આને લઈને ખેડૂતોનો જે પાક હતો, જે મુરજાતી મોલાત હતી, કપાસ હતી, મગફળી હતી, સોયાબીન હતા, તેવા પાકોને પણ નવું જીવતદાન મળ્યું છે. હાલ જૂનાગઢ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ જોવા જઈએ તો ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ આજે 10 વાગ્યા સુધીમાં લગભગ સમગ્ર જિલ્લાની અંદર 1-5 ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પંકજ. જી જી અતુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત હવે મધ્ય ગુજરાતના ખેડાની. ખેડાના નડિયાદમાં વરસાદી ઝાપટું પડ્યું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવે ગરનાળું, એસપી કચેરી પાસે વરસાદી પાણી ભરાયા છે. આ દ્રશ્યો છે નડિયાદ શહેરના.
वाहन चालकोने श्रेयस रेलवे गरनाड़ा पासे वाहन चालकोने खूब ज मुश्केली पड़ी रही है। जो कि आ मुश्केली दर चौमासा में पड़ती ज होय छे। श्रेयस रेलवे गरनाड़ा पासे थोड़ा ज वरसाद में पानी भराई जता होय छे अने तेना कारणे वाहन चालकोने मुश्केली पड़े छे। तंत्र आ बधी बाबतों में वर्षोथी ध्यान नथी आपतुं अने एना कारणे ज दरेक वरसाद में दरेक चौमासा में थोड़ा ज वरसाद में अहींया पानी भराई जतुं होय छे। खेड़ा जिल्ला में लगभग मोटा भागना तालुकाओं में वरसाद छे, परंतु सौथी वधारे वरसाद हजू एटलो बधो खेड़ा जिल्ला के आणंद में नथी पड्यो, परंतु आणंद अने खेड़ा में मध्यम वरसाद अने झरमर वरसाद गईकालथी जोवा मळी रह्यो छे। हवे वात दक्षिण गुजरातनी। दक्षिण गुजरात में सारा वरसाद वच्चे खेडूतों में खुशीनो माहौल छवायेलो छे। सूरत में खेतीलायक वरसाद ने कारणे खेडूतो चिंता मुक्त बन्या छे। 2 लाख एकर में खेडूतो शेरडीनुं वावेतर करशे। मुख्य पाक शेरडीना रोपणीनी शरूआत पण करावामां आवी छे। वरसादी माहौल जामता खेडूतो हवे चिंता मुक्त बनी गया छे। અને હવે વાત દેશની રાજધાની દિલ્હીની। દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, રસ્તા પર ફરી એકવાર પાણી ભરાયા છે। આ પહેલા પણ દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે લોકોના ઘરોમાં હવે આ બીજી વખતના વરસાદથી પાણી ઘૂસ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ છે દેશની રાજધાની દિલ્હીના હાલ, કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગઈકાલથી જ સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। આ પાણી ભરાવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી છે, કારણ કે રસ્તાઓ જે છે એ જળમગ્ન બન્યા છે। કૃષ્ણનગરી મથુરામાં મેઘરાજા મહેરબાન થયા છે। નંદોત્સવ બાદ મથુરામાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જોવા મળ્યું હતું। વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે નીચાણવાળા વિસ્તારો। રસ્તા પર પાણીનો જમાવડો થતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક, સમાચારોમાં આગળ વધીએ। મિલકત વિવાદને લઈને ભરતસિંહ સોલંકીને નોટિસ આપવામાં આવી છે। ભરત સોલંકી તેમજ તેમના અન્ય ભાઈ બહેનોને નોટિસ પાઠવવામાં આવી છે। ભરતસિંહના બહેન અલકા પટેલે મોકલાવી છે આ નોટિસ। ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ અલકા પટેલે વકીલ મારફતે મોકલાવી છે। જાહેર નોટિસ, મારી જાણ બહાર મકાનનો સોદો થશે તો કાર્યવાહી કરીશ એવું પણ કહ્યું છે। મકાનમાં 3 ભાઈ 2 બહેનો વારસદાર તરીકે હોવાનો ઉલ્લેખ છે। મકાન તેમની જાણ બહાર અને હક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। મકાનની લેવેચમાં અલકાબેન પટેલનો સંપર્ક કર્યા સિવાય મકાનનો કરાર લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું નોટિસમાં કહેવાયું છે। સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પરિવારમાં તેમના 3 પુત્રો ભરત સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી અને 2 બહેનો વસુધાબેન અને અલકાબેન છે। અમદાવાદમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અમિત શાહની સૂચના બાદ હેલ્થ વિભાગ એક્શનમાં આવ્યું છે। 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે। બુધવારે રજા હોવા છતાં રસીકરણની કામગીરી ચાલી રહી છે। અમદાવાદ ગ્રામ્યમાં પણ રસીકરણના કેન્દ્રો વધારીને પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા તંત્ર સજ્જ બન્યું છે। અમિત શાહે છે તે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝ છે તે નાગરિકોને મળી જવો જોઈએ અને તેને લઈને જ હેલ્થ વિભાગ છે તે અત્યારે એક્શનમાં આવી ગયું છે અને આજે બુધવારના દિવસે પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, લોકો વેક્સિન લેવા આવી રહ્યા છે, પરંતુ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝ પૂર્ણ થઈ જાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે અને જે સ્લમ વિસ્તારો છે ત્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે ઘરે ઘરે જે વેક્સિનેશનની કામગીરી છે તે કરી રહ્યું છે, સ્લમ વિસ્તારમાં કામગીરી કરી રહ્યું છે કે જેના કારણે જે ટાર્ગેટ છે એક સમય મર્યાદા છે સમય મર્યાદામાં પ્રથમ ડોઝ છે તે નાગરિકોને મળી જાય। ત્યારબાદ જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં પણ જે વેક્સિનેશન સેન્ટરો હતા તે પણ સંખ્યા વધારી દેવામાં આવી છે, 100 ના 200 જેટલા વેક્સિનેશન સેન્ટરો છે તે કરી દેવામાં આવ્યા છે અને સાથે જ નાઇટ કેમ્પનું પણ વિશેષ આયોજન કરશે કે જે લોકો દિવસ દરમિયાન વેક્સિન લઈ નથી શકતા તેવા લોકોને રાત્રિ દરમિયાન પણ વેક્સિન લેવા જઈ શકે તેવી માટેની તમામ વ્યવસ્થા કરશે અને એક ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અત્યારે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
વડોદરાની કંપનીને દૂષણ ફેલાવવું ભારે પડી ગયું. કેમકોન કેમિકલ કંપનીને ખેડા કોર્ટનો ઝટકો. અદાલતે કંપનીના વહીવટદારોને જેલ ભેગા કર્યા છે. ખીડાની ખારીકટ કેનાલમાં ખાલી કરેલું ઝેરી કેમિકલ, બે ડાયરેક્ટર, મેનેજર અને માર્કેટિંગ મેનેજર જેલમાં છે. જોકે પોલીસે રિમાન્ડ ન માંગતા ઘણા તર્ક વિતર્કો પણ સર્જાયા છે. વડોદરાની કંપનીને દૂષણ ફેલાવવું ભારે પડ્યું છે. કેમકોન કેમિકલ કંપનીને ખેડા કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે કંપનીના વહીવટદારોને જેલ ભેગા કર્યા છે. ખેડાની ખારીકટ કેનાલમાં આ ઝેરી કેમિકલ ખાલી કરવામાં આવેલું હતું. બે ડાયરેક્ટર, મેનેજર અને માર્કેટિંગ મેનેજરને જેલ ભેગા કરાયા છે. પોલીસે રિમાન્ડ નથી માંગ્યા, જેને લઈને પણ લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામે એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી જવાની ઘટનામાં નદીમાં નહાવા પડેલા પરિવારજનોનો અંતિમ વિડીયો સામે આવ્યો, જેમાં બનાવ પહેલા પરિવાર આનંદ માણી રહ્યો હતો અને બાદમાં અચાનક જ કાળ ભરખી ગયો. મુસ્લિમ પરિવાર કુમકોતર દરગાહ પર માથું ટેકવા ગયા હતા. આ દરગાહ પર માથું ટેકવ્યા બાદ પરિવારના સભ્યો નજીકથી પસાર થતી અંબિકા નદીમાં નહાવા પડ્યા. એ દરમિયાન એક પછી એક પરિવારના લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા. મૃતકોમાં ચાર મહિલા સહિત પાંચ લોકો સામેલ હતા. અમદાવાદમાં શ્રમિકો ભરેલી એક ગાડી પલટી ખાઈ ગઈ. વિરમગામ વેચરાજી હાઈવે પર અકસ્માતનો આ બનાવ બન્યો. એન્દલા અને દસલાણા ગામ વચ્ચે આ પલટી ખાઈ ગઈ. 30 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ગાડીમાં 45 થી વધુ શ્રમિકો સવાર હતા. એન્દલા દસલાણા રોડ પર 407 ગાડી પલટી છે. દસલાણા પાસે સીટીપીએલ કંપની શ્રમિકો હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ અને સીતાપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તો શ્રમિકો ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ. વિરમગામ વેચરાજી હાઈવે પર એન્દલા દસલાણા વચ્ચે આ ગાડી પલટી ખાઈ ગઈ. કોરોનાનું સંક્રમણ ઓછું થતાં સુરતમાં ટેક્સટાઇલ્સ ઉદ્યોગને ફરીથી વેગ મળ્યો છે. શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને આશાનું નવું કિરણ દેખાયું છે. આગામી 60 દિવસમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓએ 8,000 કરોડના વેપારની આશા સેવી છે. કોરોનાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ્પ થયો હતો અને બહારગામથી મળતા ઓર્ડર પણ રદ થતાં વેપારીઓનો માલ અટવાઈ પડ્યો હતો. જોકે સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ ટેક્સટાઇલના ઉદ્યોગોને ઓર્ડર મળવાના શરૂ થઈ જતા વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી. મોટા મોટી અમારી ગ્રાહકી જો વિશેષ કર પૂરે દેશ કી રહેતી હૈ જિસમે તમિલનાડુ, આંધ્રા, કર્ણાટકા એન્ડ કેરલા, યે જો બિહાર વગેરા, યહાં સે હમારે 60 દિન પહેલે ગ્રાહકી શરૂ હો જાતી હૈ ઓર નજદીક જો ભી હમારી સ્ટેટ હૈ, હરિયાણા હૈ, એમપી હૈ, રાજસ્થાન હૈ, મધ્યપ્રદેશ હૈ, યે સ્ટેટ કી કરીબન 15 દિન બાદ ગ્રાહકી શરૂ હો જાયેગી જો દિવાળી કે કરીબન તક ચલેગી. કુલ મિલા કે 60 દિન કા જો હમારા કારોબાર હૈ, હમે આશા હૈ કી હમ 8,000 સે 8,500 કરોડ કા કારોબાર ઇસ બાર હમ કર પાએંગે. તો આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.